विद्यार्थी मित्रों, आपणे चैप्टर बे द्रावणों की अंदर अभिसरण दबाण तेनी बात करी हती। अभिसरण दबाण जे छे तेनुं सूत्र पण तारव्युं हतुं। अत्यारे संख्यात्मक गुणधर्मों ने आधारे अणुभार पण आपणे शोधवो होय तो द्रावणना बाष्प दबाणमां थतो घटाडो, उत्कलन बिंदुमां उन्नयन, ठार बिंदुमां अवनयन, त्यारबाद अभिसरणनी रीते पण आपणे जोयुं पाई बराबर सीआरटी एनो संबंध आपेलो हतो कि अभिसरण दबाणे आपेल तापमाने द्रावणनी मोलारिटी सीने सम्रमाण होय छे। तो पाई बराबर सीआरटी, अहींया पाई जे आपेलो अभिसरण दबाण अने आर वायु अचळांक छे, सी जे आपेलो छे एनी सांद्रता छे, तो सांद्रता एन टू बाय वी तरीके लेवामां आवे छे। कि वी द्रावणना एन टू मूल्य वगैरेला द्रावणनुं कद जो अणुभार एम टू અને ડબલ્યુ ટુ ગ્રામ દ્રાવ્ય દ્રાવણમાં હાજર હોય તો એન ટુ બરાબર ડબલ્યુ ટુ અપોન એમ ટુ બરાબર છે। જે આપણે મોલ શોધ્યા છે તે કિંમત અહીંયા મૂક્યા છે, તો પાય બી બરાબર ડબલ્યુ ટુ આર ટી અપોન એમ ટુ, તો એમ ટુ અણુમાં શોધવું હોય તો ડબલ્યુ આર ટી અપોન પાય બી, તો આને લીધે આપણે મોલર દર શોધવો હોય તો આપણે શોધી શકીએ છીએ। તેને આધારે આપણે અભિસરણ એનો એક્ઝામ્પલ પણ આપેલો છે, અણુભાર બી શોધી શકાય છે, અને તેને આધારે પ્રતિ અભિસરણ મેં કહ્યું હતું કે અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લાગુ પાડવામાં આવે તો અભિસરણની દિશા ઉલટાવી શકાય છે। એટલે કે શુદ્ધ દ્રાવક દ્રાવણમાંથી અર્ધભાગ્યમ પડદા તરફ બહાર વહે છે, આ પરિઘટના પ્રતિ અભિસરણ કહેવામાં આવતું હોય છે। દરિયાના પાણીમાંથી ક્ષાર દૂર કરવા માટે વપરાતું હોય છે। અભિસરણ દબાણ કરતા વધારે દબાણ લાગુ પાડવામાં આવતું હોય તો દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી અર્ધભાગ્યમ પડદા દ્વારા નીચોવાઈ જતું હોય છે। પોલિમર પડદાની અનેક જાતો પ્રાપ્ય હોય છે, ટૂંકમાં એ પ્રોસેસ કરી અને પ્રોસેસ કરી આ પ્રમાણે એમાંથી અલગ કરી શકાય છે। જો અહીંયા પણ આપેલું છે કે કેવું હોય તો સેલ્યુલોઝની એસિટેટની ફિલ્મો હોય છે, સેલ્યુલોઝ પાણીમાં પારગમ્ય છે, અશુદ્ધિ અને દરિયાના પાણીમાં રહેલા ક્ષાર માટે બિનપારગમ્ય એટલે અપારગમ્ય હોય, આજના સમયમાં ઘણા દેશો તથા પીવાના પાણીની જરૂરિયાત એટલે બિન ક્ષારીયકરણ પ્લાન્ટના ઉપયોગ માટે થઈ નાક્ષારવાળું પાણી છે, અર્ધપારગમ્ય પડદો આપેલો છે, પ્રેશર આપવામાં આવતું હોય છે, તાજું પાણી નીકળતું હોય છે, તો પાણીની અંદર બિન ક્ષારીયકરણ પ્લાન્ટ માટે પણ આવી પ્રતિ અભિસરણની ઘટનાનો ઉપયોગ થતો હોય છે। ત્યારબાદ અસામાન્ય મોલર દર એને કહેવામાં આવતું હોય છે વન ટોપ અવયવ આય તરીકે। હવે આપણને બધાને ખ્યાલ છે કે આયનીય સંયોજનો જ્યારે પાણીમાં ઓગાળીએ ત્યારે ધન આયન અને ઋણ આયનમાં વિયોજિત થતું હોય છે, વિયોજિત એટલે છૂટા પડતા હોય છે, એક એને પ્લસ બનતું હોય છે, બીજો સીએલ માઇનસ બનતું હોય છે। ધારો કે અહીંયા કે સીએલ આપેલા છે તો કે પ્લસ અને સીએલ માઇનસ, તો દરેક આયન એક મૂળ મુક્ત થાયની આશા રાખી શકાય, તો બને તો દ્રાવણમાં બે મૂળ કણો થતા હોય છે, અને આકર્ષણને ધ્યાનમાં રાખી એક મૂળ કેસીએલ એક કિલોગ્રામ પાણીના ઉત્કલન બિંદુમાં વધારો, એના કેબીનું મૂલ્ય આપેલું છે તો બે ગુણ્યા પોઈન્ટ બાવન તો 1.04 કેલ્વિન થશે। જો આપણે વિયોજન જાણવાની નહીં જાણતા હોઈએ તો આવા તારણ તરફ દોરાય છું, બે મૂળ કણનું વજન 74.5 ગ્રામ છે અને એક મૂળ કેસીએલનું દળ 37.5 ગ્રામ, તો આ નિયમને આધારે જો આ દ્રાવ્યનું આયનમાં વિયોજન થતું હોય તો પ્રાયોગિક રીતે નક્કી કરેલા મૂળર દર હંમેશા તેના સાચા મૂળર દર કરતાં કેવા હોય છે, ઓછા હોય છે। એટલે આની રીતે એ છે કે તમારું પ્રાયોગિક રીતું અને સામાન્ય રીતે તમે ગણેલું છે એનો ગુણોત્તર સામાન્ય મૂળદર ભાગ્યા અસામાન્ય મૂળદર એને આધારે આઈ નક્કી કરી શકાતું હોય છે। પણ કેવી રીતે હોય છે, તો ઇથેનોઇક એસિડ એટલે એસિડિક એસિડ C3C OH આપેલો છે, બરાબર છે, તમે બધા નામ તો જાણતા જ હશો, બેન્ઝીનમાં હાઇડ્રોજન બંને કારણે દ્વિઅણુ તરીકે ગોઠવાયેલા છે। આવું સામાન્ય રીતે નીચા પરાવૈદ્યુત અચળાંક ડાયઇલેક્ટ્રિક અચળાંક પ્રમાણે દ્રાવક બનતું હોય છે અને વ્યતિકરણને કારણે કણોની સંખ્યા ઘટતી હોય છે, એટલે એનું સુયોજન તો ઇથેનોઇક એસિડના બધા જણો બેન્ઝીનમાં સુયોજિત થાય, તો ઇથેનોઇક એસિડમાંથી ડેલ્ટા ટીબી અથવા ડેલ્ટા ટીએફ ઉત્કલન બિંદુમાં વધારો અથવા ઠાર બિંદુમાં અવનયન, આ બધાનો ગુણોત્તર તફાવત જે છે આપેલો તે સામાન્ય મૂલ્યથી શું થશે, અડધું થશે। ડેલ્ટા ટીબી અને ડેલ્ટા ટીએફના આધારે મોલર દર અપેક્ષિત મૂલ્ય કરતાં બમણા મળશે। આવું મોલર દર અપેક્ષિત અથવા સામાન્ય મૂલ્ય કરતાં ઓછું અથવા વધારે મૂલ્ય જે આપેલું છે એને શું કહેવામાં આવતું હોય છે, અસામાન્ય મૂલર દર। અસામાન્ય મૂલર દરને આધારે 1880માં વોન્ટોપે એક અવયવ દાખલ કર્યો જેને વોન્ટોપ અવયવ આય તરીકે ઓળખવામાં આવતો હોય છે। આની થિયરી પણ પૂછાતી હોય છે
અને આનો એક્ઝામ્પલ પણ પરીક્ષામાં 100% હોય છે. એનો સુયોજનાંશ ગણો, વિયોજનાંશ ગણો, એનો એક પાછળ સૂત્ર પણ આપેલું છે. સુયોજન કે વિયોજન માત્ર ખુલાસો આપતું હોય છે, પેલા આઈ કેવી રીતે શોધાતું હોય. તો સામાન્ય મૂલર દર જે આપેલું છે, બીજું અસામાન્ય મૂલર દર, અવલોકિત સંખ્યાત્મક ગુણધર્મ અથવા ગણતરી કરેલા સંખ્યાત્મક ગુણધર્મ, સુયોજિત કે વિયોજિત કરેલા કણોની સંખ્યા અને એના કુલ મૂલ્યની સંખ્યા, અસામાન્ય મૂલર દર એટલે પ્રાયોગિક રીતે નક્કી કરેલું મૂલર દર, અને ગણતરી કરેલા સંખ્યાત્મક ગુણધર્મો એનું સુયોજન અથવા વિયોજન પામ્યું નથી એમ ધારીને એનું આઈનું મૂલ્ય એક કરતા ઓછું હોય અને એક કરતા વધારે. જલીય કેસિલ દ્રાવણ માટે આઈનું મૂલ્ય જો 2ની નજીક હોય, જ્યારે બેન્ઝીનમાં ઇથેનોલ એસિડ લગભગ 0.5 હોય, તો આ રીતે P1 naught - P1 upon P1 naught બરાબર I N2 upon N1. ઉત્કલન બિંદુમાં ઉલ્લેખ આપણે શોધીએ તો ડેલ્ટા KB બરાબર I × KB × M. ઠાર બિંદુ 1 માટે ડેલ્ટા TF બરાબર I KF × M. અભિસરણ દબાણ માટે લઈએ તો પાઈ બરાબર I N2 RT upon B. આ ત્રણે ત્રણ, આ ચારે ચાર જે સૂત્રો જે છે એ મોલર દરની આપણે થિયરી પ્રમાણે આપણે સમજેલા છીએ, બરાબર છે. પેલો બાષ્પ તમારા પરીક્ષામાં પૂછાય તો તે ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ઠાર બિંદુમાં ઉન્નયન, દ્રાવણનું અભિસરણ દબાણ, તેને આધારે જો ઘણા બધા મૂલ્યો આપેલા છે, જુદી જુદી સાંદ્રતાએ વોન્ટ ઓફ અવયવના મૂલ્યો કેટલા હોય એટલે મૂલ્યો પણ આપેલા હોય છે. જો એના એક્ઝામ્પલ જોયેલા આપણને ખ્યાલ આવશે કે 25 ગ્રામ બેન્ઝીનમાં 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ ઠાર બિંદુ ઉન્નયન બરાબર 1.62 બતાવેલો છે. બેન્ઝીન માટે મોલર ઉન્નયન અચળાંક 4.9 આપેલો છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો એસિડનું કેટલા ટકા સુયોજન થયેલું હશે, તો પહેલા એની રાશિઓ કઈ કઈ આપેલી છે, તો આપણને એક આપેલું છે કે W2 આપેલું છે, એ કેટલું છે 2 ગ્રામ બરાબર છે. KF ઠાર બિંદુમાં ઉન્નયન અચળાંક 4.9 આપેલા છે. W1 શું આપેલા છે, દ્રાવ્ય 25 ગ્રામ. ડેલ્ટા TF 1.62 આપેલો છે. આ સમીકરણની અંદર મૂલ્ય મૂકે તો M2 બરાબર એ સમીકરણના આધારે 241.98 ગ્રામ જે છે આપણને શું મળ્યું, પ્રાયોગિક મોલર દર મળ્યું. હવે આની અંદર મેં કહ્યું કે પ્રાયોગિક મોલર દર શોધવા માટે તમને જે એકમ આપેલો છે કે ઠાર બિંદુમાં એને આપેલું, તો ઠાર બિંદુ ડેલ્ટા TF નું સૂત્ર મૂકવાનું, ઉત્કલન બિંદુમાં ઉન્નયન આપેલું છે તો એનું સૂત્ર મૂકવાનું. એને આધારે અગાઉ ચારે ચાર થિયરીની અંદર જેમ અણુભાર શોધવાનું આવતું હતું તે સૂત્ર મૂકવાનું, આ જે થયું એનું પ્રાયોગિક મૂલર દર થયું. આ વસ્તુ આપેલી છે 25 ગ્રામ બેન્ઝીનમાં વગાડેલ 2 ગ્રામ બેન્ઝોઇક એસિડ બરાબર છે, આ દ્રાવક છે, આ દ્રાવ્ય છે, તો એની અંદર જે આપેલું છે એનું મૂલર દર શોધ્યું બરાબર છે. જો એની અંદર 2 ગ્રામ C6H5CL બેન્ઝોઇક એસિડ આપેલો હોય, એક્સ દ્રાવ્ય વિયોજન, તો આપણી પાસે 1 - X મોલ બેન્ઝોઇક એસિડ અવિયોજિત થયેલો, એટલે બાકી રહેલો જે છે તે, અને સુયોજિત હતો તો X/2. આથી સંતુલન એ કણોના મોલની સંખ્યા 1 - X + X/2 1 - X2. તો વોન્ટ ઓફ અવે આઈ બરાબર સામાન્ય મૂલર દર ભાગ્યા અસામાન્ય મૂલર દર. તો સામાન્ય બેન્ઝોઇક એસિડ નો અણુભાર સામાન્ય રીતે આપણે જે સૈદ્ધાંતિક રીતે જાણીએ છીએ તે સામાન્ય એટલે સૈદ્ધાંતિક રીતે જાણીએ છીએ તે અસામાન્ય એટલે પ્રાયોગિક રીતે શોધેલું છે તે, એ બંનેનો શું લેવામાં આવતું હોય છે, ગુણોત્તર. એ ગુણોત્તર આજે આપણને મળેલો છે એ આઈ મળેલો છે. તો X/2 1 - એનું કિંમત લીધું, આ સુયોજન છે, તો 1 - 0.504 અથવા એક્સ બરાબર એનો ગુણોત્તર લીધેલો. તો બેન્ઝીનમાં બેન્ઝોઇક એસિડનું સુયોજન કેટલું થયું, 99.2%, બરાબર છે. તો જે સુયોજન કે વિયોજનનું કયું સૂત્ર ઉપયોગ કરવું તે આપણે ધ્યાનમાં આવું જોઈએ કે આપણી પાસે વિયોજન તો 1 - X અને સુયોજિત મૂળ હોય તો X/2. હવે એનું સુયોજન ટકા આપણને શોધવાના કહેલા છે, તો સુયોજન ટકા શોધેલા તો X/2 બરાબર છે. X/2 બરાબર 1 - X2 1 - I 122/241.8 1 - 0.504 આ સૂત્રનો ઉપયોગ કરેલો છે બરાબર છે. સંતુલન એ કણોના મૂળની સંખ્યા બંનેના મૂળ, સુયોજન અને વિયોજન થયેલા બંનેના સમીકરણ સાદું રૂપ આપતા 1 - X2. તો આ પ્રમાણે એની અંદર જો અહીંયા લખેલો છે એસિટિક એસિડ આપેલો છે બરાબર છે, ઠાર બિંદુ અવનયન, તો KF સાથેનું પહેલા શું કરવું પડશે, એસિટિક એસિડના મૂળની સંખ્યા વજન ભાગ્યા અણુભારથી મોલાલિટી એની શોધી,
डेल्टा टीएफ आपने मिली जाए एना अवलोकित ठार बिंदु भाग्या गणतरी करेल ठार बिंदु तो एसिडिक एसिड निर्भर विद्युत विभाज्य है अणुदीठ एसिडेट CH3COOH माइनस आए जयरे विभाजित थे CH3COOH चले आपने खबर है एसिडिक एसिड नो जो आ एसिडेट नो जो CH3COOH नो जो CH3COOH तो कितना हो जाए NX आपेला है तो एक कीमत आपन निर्भर एसिड नो आयनीकरण ट्रैक निर्भर बेस नो आयनीकरण ट्रैक तो ये वक्त है सू जो था आपरा निपजो की सांद्रता भाग्या प्रक्रिय को की सांद्रता आ निपज की सांद्रता NX हो जाए और आप प्रक्रिय को तो एने आधार एनो वियोजन अचरा शोधी सके तो आ प्रमाणे विद्यार्थी मित्रों आपनुं चेप्टर 2 पूर्ण थाय छे आ चेप्टर नी अंदर द्रावण द्रावण नुं महत्व द्रावण ने समान मिश्रण छे द्रावण एटले एनी अंदर बे घटको रहेला छे द्राव्य अने द्रावक द्रावकनुं प्रमाण वधारे होय छे द्रावकनी जे स्थिति छे ते प्रमाणे द्रावण घन प्रवाह ने वायुमय अवस्थामां वर्गीकृत करी शकातुं होय छे द्रावण की सांद्रता अगाउ पण आपणे जे एकमो जोयेला छे सप्रमाणता मोलारिटी वजन की टकावारी वजन मोल अंश मोलारिटी मोलालिटी टकावारी ना पड़िए एने आपणे हेनरी नो अचरांक ए जोयो आपेल तापमाने वायुमां द्रावणना वायुना आंशिक दबाणमां सप्रमाणमां होय छे द्रावण में अबाष्पशील हाजरी में द्रावक बाष्प दबाण घटो द्रावक ना नियम ना आधार जोयु बाष्प दबाण में थतो घटाड़ो मोलस बराबर होय एना द्रावक ना नियम नु द्रावक ना नियम ने आधार आदर्श द्रावण बिन आदर्श द्रावण की बात करी एना विचलन की बात द्रव्य ना कण पर आधारित होय एना संख्यात्मक गुणधर्मो उत्कलन बिंदु में उन्नयन बाष्प दबाण में घटाड़ो ठार बिंदु में उन्नयन अभिसरण दबाण अभिसरण दबाण ने उल्टा सकते तो जे प्रति अभिसरण कहत हो द्रावण अंदर सुयोजन के वियोजन की घटना थती हो तो वियोजन ने आधार एनु मोलर दर और मोलर दर ने आधार आप वियोजित सुयोजित आधार आप असामान्य मोलर दर पर आप जाए तो आ चेप्टर अंदर जो आप पूर्ण करूँ स्वाध्याय तब नोटबुक में लगता रहो ये आप नोटबुक में रखना है ये सिवाय कई भी प्रॉब्लम कई भी वस्तु हो तो जनावता रहो आप आना पीछे चेप्टर 3 जे है प्रबल विद्युत रसायण तेना विषे आप बात करीशु ओके।